ભરૂચ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા વધુ ઉગ્ર બની હતી. જોઈએ આ રિપોર્ટમાં. આજ રોજ ભરૂચ નગરપાલિકાની મળેલ સામાન્ય સભાની શરૂઆતમાં સત્તા પક્ષના નેતા વિજય કોન્ટ્રાક્ટરે પર્યાવરણ દિનની ઉજવણીમાં કોઈકે તેમના નામ નિર્દેશની તકતી હટાવી દેતા નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ વિવિધ શાખાના વિકાસ કાર્યોની મંજૂરી દરમિયાન પાલિકાના 4 સસ્પેન્ડ કર્મચારીઓને પુનઃ ફરજ પર લેવાના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવતા સભા ગરમાઈ હતી. જો કે વિરોધ પક્ષના વિરોધ સામે શાસક ઘૂંટણીએ પડી પ્રમુખ દ્વારા આ વિવાદ મુદ્દે સક્ષમ અધિકારીના રિપોર્ટ બાદ નિર્ણય લઈ હાલ પૂરતા તેઓને ફરજ મોકૂફી પર રાખવાનું ઠેરવવામાં આવ્યું હતું. આ મુદ્દાની ચર્ચા પૂર્વે વિપક્ષી સભ્ય શમશાદ અલી સૈયદે વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાની ભ્રષ્ટાચાર મુક્ત ભારતની અને ના ખાઉંગા ના ખાને દુંગા એવું બોલતા ઓડિયો ક્લિપ મોબાઈલ પર સંભળાવી તેની યાદ તાજી કરાવી ભ્રષ્ટાચારીઓને પુનઃ ફરજ પર ન લેવા અંગે સાથી સભ્યો સાથે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમજ મીડિયામાં જે ભ્રષ્ટાચારના સમાચાર આવે છે તે અંગે કમિટી બનાવીને નગરસેવકો સંડોવાયેલા છે તેનો ખુલ્લો પાડવા માટે માંગ કરી હતી. આ સાથે શમશાદ અલી સૈયદ અને સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચના પત્રકારો નગરપાલિકાના દરેક અભિયાનમાં સહભાગી બનતા હોય અને નગરના વિકાસ થાય તે માટે પરસેવો પાડે છે તેમને છોડીને નગરપાલિકાએ RSSના પ્રચાર પ્રસાર માટે અખબારમાં 30,000 જેવી રકમની જાહેરાત કેમ આપી તે અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કર્મચારીઓ પક્ષપાતી તેમજ કોમવાદી વલણ અપનાવે છે તેના પર રોક લગાવવામાં આવે તેવી અપીલ કરી હતી. અંતે વિદેશ પ્રવાસે જનાર પ્રમુખને તમામ સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સામાન્ય સભાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે દર વખતની જેમ આ વખતે પણ વિરોધ પક્ષના નેતા લાલભાઈ શેખ શોભાના ગાંઠિયા સમાન ચૂપચાપ બેસી રહી કંઈ બોલ્યા નહોતા. જ્યારે બોલ્યા ત્યારે સત્તા પક્ષની તરફેણમાં બોલી વિપક્ષ સભ્યોને ચૂપ કરાવવાના આશયથી બોલતા ખરેખર તેઓ વિપક્ષના નેતા છે કે સત્તા પક્ષના એ સવાલ ઉભો થયો છે. તેમના આવા વર્તનથી વિપક્ષના અન્ય સભ્યો નિરાશ થવાની સાથે તેમની મહેનત પર પણ પાણી ફરતું જોવા મળ્યું હતું. ત્યારે આ મામલે કોંગ્રેસ મોવડી મંડળે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બીજી તરફ ચોંકાવનારી બાબત એ પણ હતી કે આખા શહેરમાં રસ્તાની હાલત ખરાબ છે, ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં આજની સભામાં આ મુદ્દે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી ન હતી. જ્યારે વિપક્ષના સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી ત્યારે આ એજન્ડામાં ના હોવાનું જણાવી આરવી પટેલ દ્વારા આ મુદ્દો દફનાવી દેવામાં આવ્યો હતો. એના અંદર વિપક્ષના એકદમ ખુલ્લો રોલ છે અને વિપક્ષે જે 4 કર્મચારીઓ પાછા લેવામાં આવેલા છે એના અંદર પહેલો જે કર્મચારી છે જેને ગેરવર્તુળના કારણે સસ્પેન્ડ કરવામાં આવેલો હતો એને પાછા લેવા માટે અમે કોઈ વિરોધ નથી કર્યો, કેમ કે એની સજા માફ કરી શકાય એવું છે કે ગેરશિસ્ત છે. પણ બીજા જે 3 હતા, એક ફ્રોડનો કેસ થયો હતો અને બીજા બે હતા એના પર ACB લાંચ રૂશ્વતનો કેસ થયો હતો. હજુ કેસ કોર્ટમાં ચાલે છે. એના પહેલા ભરૂચ નગરપાલિકા ભાજપ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકાના અંદર કોર્ટ ખોલીને બેઠા છે અને એ જ કોર્ટના અંદર એમને પાછ પરત લેવા માટેનો આજે ઠરાવ કરવા માટે કોર્ટના અંદર એમણે મૂકેલો હતો. પણ વિરોધ પક્ષે એને વિરોધ કરીને અને ખાસ કરીને અમે કહ્યું છે કે અને ચર્ચા બી ચાલી રહી છે આજ ભરૂચ શહેરના અંદર કે કરપ્ટ જે લોકો છે, જે કરપ્ટ કર્મચારીઓ છે તેમને પરત લેવા માટે કરપ્શન પણ કરવામાં આવેલું છે. 2 લાખ રૂપિયાનું સેટિંગ કરીને એમને પરત લેવા માટે આવેલું છે તેવી બહારના અંદર વાતો ચાલે છે. મીડિયાએ પણ એને ઉજાગર કરેલી છે અને પ્રમુખને અમે કહ્યું કે આના ઉપર પહેલા એક કમિટી બેસાડો અને પહેલાં જાંચ કરો, કેમ કે વારંવાર ભરૂચ નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચાર અને કરપ્શનના ઘણા બધા કેસો અને મુદ્દાઓ ઉઠેલા છે પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આવનારા દિવસોના અંદર આ નગરપાલિકા જે નગરપાલિકા ભવન છે તેની જગ્યાએ ભ્રષ્ટાચાર ભવન બી કહી શકાય એવું લાગી રહ્યું છે. ભરૂચ શહેરમાં રસ્તાની હાલત ખરાબ છે. આજની સભામાં ન તો વિપક્ષી બાબતે ચર્ચા કરી ન તો શાસક પક્ષે ચર્ચા કરી. શાસક પક્ષે આજના એજન્ડાના અંદર એ મુદ્દો જ નથી લીધો અને જ્યારે અમારા વિપક્ષના પૂર્વ નેતા સલીમભાઈએ મુદ્દો લેવા માટે કાગળ પણ આપ્યું પણ એમણે કીધું એજન્ડામાં નથી એટલે મુદ્દા પર ચર્ચા કરવી નથી. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.